સો નમસ્કાર મિત્રો, ભાવ ક્રિએશન એડિટિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો તમે જે આગળ ટીમલીનું શેક ઇફેક્ટવાળું સ્ટેટસ જોયું, એવું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરવાનું શીખવાનું છે. બહુ ટાઈમ પછી આપણે ટીમલીનું સ્ટેટસ આવું શેક ઇફેક્ટવાળું લઈને આવ્યા છીએ. તો એડિટિંગ આપણે અલાઇટ મોશન એપમાં કરવાના છીએ. તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કર્યું તો તમને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમારે ટેલિગ્રામમાં જોઈન કરી લેવાનું છે અને ત્યાં તમને અલાઇટ મોશન એપ ડાયરેક્ટ મળી જશે. તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને ઓલ મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અને ટેલિગ્રામમાં પણ મળી જશે. ફોટા ને એ બધું તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને સ્ટેટસ કેવું લાગે તમે કમેન્ટમાં જણાવજો. તો ચાલો આગળ વિડીયો હવે ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે જે અલાઇટ મોશન એપ છે એને ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો તો કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ આવી જશે અને આ પ્રકારે આવી જાય એટલે તમારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમને બે એક બીટ માર્ક અને એક ફૂલ પ્રોજેક્ટને તમને XML મળી જશે. તે બંને XML તમારે અલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ કરી લેવાની છે અને ઇમ્પોર્ટ કર્યા બાદ તમારે આગળ જે બીટ માર્કવાળી છે એને ઓપન કરવાની છે. પહેલી તો ઓપન કરશો તો કંઈક આ પ્રકારે ખુલીને આવી જશે. બીટ હશે અને સોંગ હશે. તો તમારે અહીંથી પહેલાં તો સોંગ પ્લે કરી જોવાનું છે. જો સોંગ વાગતું હોય તો તમારે રવા દેવાનું છે અને સોંગ ના વાગતું હોય તો તમારે જે સોંગ છે એને તમારે અહીંથી આને સોંગ ઉપર ક્લિક કરીને આગળ ક્લિક કરીને તમારે ડિલીટ કરી દેવાનું છે. અને અહીંયાથી તમારે હું અલગથી તમને સોંગ આપી દઈશ. આ જે સોંગ છે તો તમારે અહીં આગળ એ સોંગ એડ કરી લેવાનું છે હું જે આપી છે. તો આપણે જે સોંગ છે એ વાગતું થઈ જશે. તમારે આ રીતના કરી લેવાનું છે. તો મિત્રો, હવે આપણે આમાં ફોટા સેટ કરવાના છે. તો તમને ફોટા બધા જ મેં જે વાપર્યા છે એ બધા ફોટા તમને ટેલિગ્રામમાં મળી જશે. તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાના છે અને તમને બે XML મળી જશે. એ પણ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે આમાં. અને પછી તમારે જે પ્લસનું આઇકન છે ત્યાં ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને તમને કંઈક આ પ્રકારે ફોટા મળી જશે. તો એ ફોટા તમારે લઈ લેવાના છે અને આ બધા ફોટા હું તમને આપી દઈશ ટેલિગ્રામમાં. તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી તમારે એક એક ફોટા બધા સેટ કરવાના છે. તો પહેલાં તો હું આ ફોટો લઈ લઉં છું. તો આ રીતના તમારે ફોટો જેમ જેમ સોંગ છે એમ તમારા ફોટા મેં આપ્યા છે. તો એ સોંગના પ્રમાણે તમારા ફોટા આ રીતના સેટ કરવાના છે. તો પહેલાં તો તમારે ફોટો લઈ લેવાનો છે. ફોટો લીધા બાદ તમારે ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને અહીંથી તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. કંઈક આ પ્રકારે તમારે ફૂલ સ્ક્રીન થઈ જશે અને પછી તમારે અહીંથી જે બીજું બીટ છે એ તમારે છોડી દેવાનું છે અને ત્રીજા બીટ ઉપર આવી જવાનું છે આ રીતના. અને ત્રીજા બીટ ઉપર આવીને તમારે જે ફોટો છે એ ફોટો ઉપર ક્લિક કરીને અહીંથી તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. તો ફોટો આપણો જે હતો એ કટ થઈ જશે અને આ રીતના થઈ જાય એટલે તમારે પહેલાં આવી જવાનું છે. જે બીજું બીટ છે તે આવી જવાનું છે. અહીં આગળ તમારે આ રીતના ફોટો કાપી લેવાનો છે. તો કંઈક આ પ્રકારે તમારે ફોટો સેટ થઈ જશે અને પછી તમારા એરો ઉપર ક્લિક કરીને આગળનું બીટ છે એના ઉપર આવી જવાનું છે. અને પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરીને જે આગળનો ફોટો છે એ તમારે લઈ લેવાનો છે. કંઈક આ પ્રકારે બીજો એક ફોટો તમારે લઈ લેવાનો છે અને ફોટો લીધા તમારે આગળ ક્લિક કરી અને આને પણ તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી તમારા એરો છે એના ઉપર ક્લિક કરવાનું છે અને આના ઉપર ક્લિક કરીને આ ફોટોને કટ કરી લેવાનો છે. પછી તમારે ખાલી જગ્યામાં ક્લિક કરી લેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણે બે ફોટા સેટ થઈ જશે. તો હવે ત્રીજો ફોટો સેટ કરવા માટે આપણે જે બીટ છે તે આવી જવાનું છે. જે પહેલો ફોટો લીધો એની એન્ડિંગમાં ને પછી આપણે આગળ પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને આગળ તમારા જે ફોટો આવતો હોય તમારે લઈ લેવાનું છે. તો આ રીતના મેં બીજો એક ફોટો લઈ લીધો કંઈક આ પ્રકારે. તો આ રીતના તમારે ફોટો લઈ લેવાનો છે અને ફોટો લીધા બાદ તમારે એને પાછળથી કાપી નાખવાનો છે. તમારે આ રીતના સેટ કરી લેવાનું છે. તો મેં જેમ જેમ સોંગ હતું એ પ્રમાણે મેં ફોટા સેટ કરી દીધા છે. તમારે કંઈક આ પ્રકારે ફોટા સેટ કરી દેવાનું છે. જેમ જેમ તમારે સોંગની જે લાઈન આવતી હોય ને એ રીતના તમને મેં ફોટા આપ્યા છે. તો આ રીતના તમારે સેટ કરી દેવાનું છે. જેમ કે આ વચ્ચે દારૂની એક બે લીકી આવે છે તો એ તમારે જેમ દારૂના ફોટા છે એમ તમારે આ રીતના લગાવી દેવાના છે. તો તમારે જેમ જેમ સોંગ છે તેમ તમારે ફોટા લગાવી લેવાના છે કંઈક આ પ્રકારે. તો છેલ્લા સુધી મેં લગાવી લીધા છે. તો આ રીતના તમારે છેલ્લા સુધી ફોટા લગાવી લેવાના છે. અને હવે આપણે આમાં ઇફેક્ટ નાખવાની છે. તો ઇફેક્ટ નાખવા માટે આપણે અહીં આગળથી ક્લિક કરીશું અને છેલ્લા આપણે બહાર આવી જશું. બહાર આવીને આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે એના ઉપર ક્લિક કરવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણો ફૂલ પ્રોજેક્ટ ખુલીને આવી જશે. તો પહેલાં તો આપણે જે પહેલો ફોટો છે એના ઉપર ક્લિક કરવાનો છે. તો કંઈક આ પ્રકારે તમને કમ્પ્લીટ ફૂલ પ્રોજેક્ટ અને ચાર ઇફેક્ટ આ રીતના તમને દેખાશે. તો ચાર આપણે અલગ અલગ સ્ટાઇલમાં એડ કરવાની છે. તો એડ કરવા માટે આપણે પહેલો ફોટો છે એના ઉપર ક્લિક કરીશું. ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું. ત્રણ ડોટ ઉપર ક્લિક કરીએ. અહીંથી આપણે કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને અહીંથી આપણે બેક જવાનું છે. પહેલાં તો આ રીતના બેક જવાનું છે અને આપણે જે બીટમાર્કવાળું હતું એમાં આવી જવાનું છે અને એમાં આવીને આપણે પહેલાં છેલ્લે જતું રહેવાનું છે. અને જે પહેલો ફોટો છે ત્યાં તો આ રીતના આપણે પહેલો ફોટો છે એના ઉપર ક્લિક કરવાનો છે. ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને આગળ પેસ્ટ કરી દેવાનું છે કંઈક આ પ્રકારે. અને પછી આપણે ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે આ રીતના. પછી આપણે જે આગળનો ફોટો છે એના ઉપર આવી જવાનું છે. જે આ નાનો છે એના ઉપર ને એના ઉપર આવી અને અહીંથી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને આગળ પેસ્ટ કરી દેવાનું છે. આ રીતના તમારે બે પહેલા ફોટોમાં તમારે આ રીતના પેસ્ટ કરી દેવાનું છે. આ રીતના પેસ્ટ કર્યા બાદ તમારે આગળ આવી જવાનું છે. આ જે મોટી લેયર છે એને તમારે રવા દેવાની છે અને પછીના જે બે ફોટા આવે છે એના ઉપર ક્લિક કરવાનું છે પહેલાં. અને પછી અહીંથી આના ઉપર ક્લિક કરી અને પેસ્ટ કરી દેવાનું છે. આના ઉપર ફરીથી ક્લિક કરવાનું છે. ઇફેક્ટ ઉપર ક્લિક કરી ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને આગળ તમારે પેસ્ટ કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે તમને નાના નાના ફોટા દેખાતા હશે એમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે. તો મિત્રો, મેં જે પહેલી ઇફેક્ટ હતી એ પેસ્ટ કરી દીધી છે. જેમ જેમ સોંગ વાગે એમ મેં સાંભળીને અને તમારે આ જે બે નાની લેયર છે એમાં તમારે પેસ્ટ કરવાની છે અને પાછળથી થોડુંક આપણે અલગ લેયર આવી જાય છે તો એ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો કંઈક આ પ્રકારે તમને એક બીજી અલગ લેયર મળી જશે એકદમ મોટી. તો આને તમારે ધ્યાનમાં રાખવાની છે અને આમાં તમારે ઇફેક્ટ પેસ્ટ નથી કરવાનો. તમારે જે જે નાની લેયર છે એમાં તમારે આ રીતના ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે અને પાછળથી થોડી વધારે મેં બીટ મારીને
લાઈન લીધેલી છે તો એમાં પણ તમારે ઇફેક્ટ આ પેસ્ટ નથી કરવાનું, તમારે ખાલી બે જ લેયરમાં કરવાનું છે. તો આ રીતના તમને આગળ ઘણી બધી લેયરો ભેગી ભેગી તમને મળી જશે આ રીતના. તો તમારે આમાં આગળના બે જ ફોટોમાં તમારે આ બંને ફોટોમાં જ તમારે આગળ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે, પછી પાછળના જે બાકી છે એમાં તમારે નથી કરવાનું, એમાં આપણે અલગ ઇફેક્ટ પેસ્ટ કરવાનું છે. તો હવે આપણે આ તો તમારે કરી દીધી, હવે આપણે બીજા નંબરની ઇફેક્ટ પેસ્ટ કરવાની છે. તો ફરીથી આપણે બેક જઈશું અને આપણો જે ફૂલ પ્રોજેક્ટ છે એના ઉપર આવી જઈશું અને એના ઉપર આવીને તમારે આ બીજા નંબરનું જે છે એના ઉપર ક્લિક કરવાનું છે. બીજા નંબરનો ફોટો છે એના ઉપર ઇફેક્ટ ઉપર, પછી ત્રણ ડોટ ઉપર અહીંથી આપણે અહીંથી કોપી ઇફેક્ટ કરવાનું છે, ત્રણ ડોટ ઉપર કરીને કોપી ઇફેક્ટને, પછી અહીંથી આપણે બેક જતું રહેવાનું છે. બેક જઈને આપણે જે બીટમાર્કવાળું હતું એમાં આવી જવાનું છે અને પછી આપણે અહીંથી નીચે જતું રહેવાનું છે અને નીચે જઈને આપણે જે એક એક આપણે છેલ્લે છોડેલી એના ઉપર ક્લિક કરવાનું છે. ઇફેક્ટ ઉપર ક્લિક કરી ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને આ રીતે તમારે પેસ્ટ કરી દેવાનું છે. પછી તમારે આગળ આવી જવાનું છે અને આગળ આવી અને આપણે જે બાકી હતો ફોટો એમાં આવી જવાનું છે. તો આ રીતના બીજા નંબરનો ફોટો છે એના ઉપર આવી અને આગળ ત્રણ ડોટ ઉપર ક્લિક કરી પેસ્ટ કરી દેવાનું છે અને પછી તમને આગળ એક મોટી લેયર મળી જશે. તો આમાં તમારે પેસ્ટ નથી કરવાનું, તમારે અહીંથી આ જે આ સાઇઝના છે ને એમાં જ તમારે બધા પેસ્ટ કરી દેવાનું છે. તો આ રીતના તમારે છેલ્લા સુધી પેસ્ટ કરી દેવાનું છે. તો મિત્રો, મેં છેલ્લા સુધી આપણે જે બીજા નંબરની ઇફેક્ટ હતી એ પેસ્ટ કરી દીધી છે. તો તમારે એ રીતના પેસ્ટ કરી દેવાનું છે અને હવે આપણે જે આ મોટી લેયર છે એમાં એક ઇફેક્ટ પેસ્ટ કરવાની છે. તો તમારે પહેલાં તો જે આ એક જ છે એ ઇફેક્ટ, એક જ ફોટો છે ખાલી, તો એ આપણે એક જ ઇફેક્ટ આપેલી છે. તો એમાં આપણે પહેલાં તો ફૂલ પ્રોજેક્ટમાં આવી જવાનું છે અને તમને આગળ ત્રીજા નંબરની ઇફેક્ટ દેખાશે કંઈક આ પ્રકારે. તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે, ઇફેક્ટ ઉપર ક્લિક કરી ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને આ રીતના તમારે કોપી કરી લેવાનું છે અને કોપી કરી અને તમારે જે ફોટો હતો ત્યાં તમારે જતું રહેવાનું છે અને પેસ્ટ કરી દેવાની છે. તો મેં એ ઇફેક્ટ પણ પેસ્ટ કરી દીધી છે. તો તમારે રીતના કરી દેવાની છે અને પછી આપણે ફરીથી બેક આવી જવાનું છે. બેક આવીને આપણે જે છેલ્લી ઇફેક્ટ વધી અને આપણે લઈ લેવાની છે. તો કંઈક આ પ્રકારે તમને છેલ્લી ઇફેક્ટ મળી જશે. તેના ઉપર તમારે ક્લિક કરવાની, ઇફેક્ટ ઉપર ત્રણ ડોટ ઉપર ક્લિક કરવાનું છે, અહીંથી તમારે કોપી કરી લેવાનું છે અને પછી અહીંથી બેક આવી જવાનું છે. અને બેક આવીને આપણે જે સ્ટેટસ સેટિંગ કરતા હોય એમાં આવી જવાનું છે અને તમારે છેલ્લે આપણે જે ઘણી બધી લેયર મેં તમને બતાવેલી એમાં જતું રહેવાનું છે. પહેલાં તો તમારે આ રીતના પાછળની સાઈડ ઘણી બધી ભેગી ભેગી જે આપણે ઇફેક્ટ આપણે બીટ કરેલી છે એમાં આપણે આવી જવાનું છે આ રીતના પાછળની સાઈડ કંઈક આ પ્રકારે છે. તો તમારે એમાં આવી જવાનું છે અને તમારે જે આગળ જે ફોટા બાકી હતા એ ફોટોમાં બધે જ આપણે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે જે બાકી હતા એમાં. તો જે બાકી હતા એમાં મેં પેસ્ટ કરી દીધી છે. તો હવે આપણે આના ઉપર એચડી ઇફેક્ટ નાખવાનું છે. તો આપણે અહીંથી બેક જવાનું છે, ફૂલ પ્રોજેક્ટમાં આવવાનું છે પહેલાં તો, અને પછી તમને આગળ ત્રણ એ ચાર લેયર તમને મળી જશે ઉપર. તો એ ચારે ઉપર તમારે આ રીતના ક્લિક કરી રાખવાનું છે અને આ રીતના તમારે ટિક કરી દેવાનું છે અને પછી તમારે આના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે કોપી ચાર લેયર ઉપર ક્લિક કરી અહીંથી તમારે ખોટાની નિશાન ઉપર ક્લિક કરી બેક આવી જવાનું છે અને પછી આપણે જે સ્ટેટસ સેટિંગ કરતા હોય એમાં આવી જવાનું છે. હવે આગળ ક્લિક કરીને અહીંથી તમારે આ રીતના પેસ્ટ કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે એચડી ઇફેક્ટ આમાં લાગી જશે. તો મિત્રો, હવે આપણે આમાં પીએનજી એડ કરવાનું છે. તો પીએનજી એડ કરવા માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરી કંઈક આ પ્રકારે મેં પીએનજી બનાવ્યું છે તો એ તમને મળી જશે ટેલિગ્રામના ડિસ્ક્રિપ્શનમાં. તો તમારે એને કંઈક આ પ્રકારે સેટ કરી દેવાનું છે. આ પ્રકારે સેટ થઈ જાય એટલે તમારે ખાલી જગ્યામાં ક્લિક કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરીને તમને કંઈક આ પ્રકારે એક બોર્ડર મળી જશે. તો એ તમારે લઈ લેવાનું છે અને એને તમારે બોર્ડર અને શેડો ઉપર ક્લિક કરીને અહીંથી તમારે શેડોનું ઓપ્શન તમારે એનું ઓપન કરી લેવાનું છે અને આને તમારે 30 કરી લેવાનું છે અને પછી તમારે આને બંનેને છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. તો હવે આપણું સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી વિડીયો ઉપર ક્લિક કરી અહીંથી તમારા ફોનની રિઝોલ્યુશન સિલેક્ટ કરી લેવાનું છે અને વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. તો વિડીયો કેવો લાગે તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો